કચ્છથી વ્યાપાર માટે વર્ષો પહેલાં વિદેશ ગયા હોય અને ત્યાં કાઠું કાઢ્યું હોય તેવા ઘણા પરિવારો છે. માધાપરનો મેપાણી પરિવાર પણ તેમાંનો એક છે. માધાપરના કાનજીભાઈ મેપાણી વર્ષો પહેલાં શારજા ખાતે ગયા અને ત્યાં વ્યવસાય શરૂ કર્યો અને આજે તેમના પુત્રો અલ રબી સ્ટીલ LLC નામની કંપની ચલાવી રહ્યા છે. શારજાના પોશ વિસ્તારમાં તેમની કંપની સાઇટ આવેલી છે અને વિશ્વના 32 દેશો સાથે તેમનો કારોબાર છે. પ્લાસ્ટિકના દાણા, સ્ટીલ, સ્ક્રેપ સહિતના ઇમ્પોર્ટ એક્સપોર્ટનું તેમનું કામકાજ સમગ્ર વિશ્વમાં પથરાયેલું છે. ચંચળ ન્યૂઝની ટીમ જ્યારે દુબઈના પ્રવાસે ગઈ હતી ત્યારે તેમનો સંપર્ક થયો અને નરેશભાઈ મેપાણી, શાંતિલાલભાઈ મેપાણી તથા જ્યોતિબેન મેપાણીએ વર્ષોથી શારજા ખાતે સ્થાયી તેમની કંપનીની મુલાકાત કરાવી હતી. આજે નરેશભાઈ અને તેમનો પરિવાર સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરે છે અને અલ રબીય સ્ટીલ નામથી કંપની પણ શરૂ કરેલ છે. ત્યારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે તેમની સફળતા અને કરેલ સંઘર્ષ અંગે વાત કરેલ હતી. શું નામ છે તમારું? મારું નામ છે કઈ કંપની ચલાવો છો? મારું નામ છે નરેશ કાનજી મેપાણી. અમારું કંપની આ બે છે, અલ રબી સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ અને અલ રબી જનરલ ટ્રેડિંગ. અને હું 2005 છું અહીંયા ને અમારો ફેમિલી બિઝનેસ છે. કચ્છમાં તમે ક્યાં ગામથી છો? અમે માધાપર, ભુજની બાજુમાં માધાપર, કચ્છ. જે વાત કરી આપના મોટા ભાઈ કે અત્યારે વૈશ્વિક મંદી ને એવો બધો માહોલ છે, તમે કઈ રીતે જોવો છો આગામી સમયમાં આમાં ટકી રહેવા માટે, બિઝનેસ આગળ વધારવા માટે? તકલીફ તો છે અત્યારે બધી, પણ અમે એ રીતનો સેલ બીજા સેક્ટરમાં સેલ વધારી છે, એક્સપોર્ટ કરી છે, એટલે લોકલ થોડોક સેલ ઓછો થઈ ગયો છે. અને ક્રેડિટમાં થોડીક તકલીફ પડે છે, ક્રેડિટમાં પેમેન્ટ નથી આપતા, એટલે જ્યાં અમે કેશ સેલ વધારે કરી નાખ્યો છે એ રીતે અમે ટ્રાય કરી છે. કંપની તમે વાત કરી કે ઘણા બધા દેશોમાં આપનું એક્સપોર્ટ થાય છે, કેટલા દેશોનું છે કંપનીની, શું છે પોર્ટફોલિયો? અમારું લગભગ 35-40 કન્ટ્રીમાં બેક ટુ બેક ટ્રેડ છે, ક્યાંથી પરચેસ કરી ક્યાં સેલ કરી છે. સ્ટીલ સિવાય પ્લાસ્ટિક પ્રોડક્ટ, ટાઇલ્સ, બિલ્ડિંગ મટીરિયલ, ઘણી બધી પ્રોડક્ટ અમે કરી છે, રો મટીરિયલ. ઇન્ડિયામાં બિઝનેસ માટે તમે જોઈ રહ્યા છો કોઈ ઓપોર્ચ્યુનિટી કે હવે મોદી સાહેબ આવે છે અને ડેવલપમેન્ટ થોડુંક થયું છે તો કંઈક વધવું જોઈએ? આગળ ટ્રાય કરી છે અમે, શિપિંગ લાઇનમાં થોડુંક ટ્રાય ચાલુ છે, તો એમાં પણ અમે કર્યું છે શિપિંગ લાઇનમાં ગાંધીધામમાં ને ત્યાં, ને કાંઈ ચાન્સ મળશે તો કરશું આગળ પણ. અહીંથી ભુજ કે અમદાવાદ જવા આવવા માટે આપણી ચર્ચામાં વાત થઈ, તમને મુશ્કેલી પડે છે, શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી એ પડે છે કે અમને 2 દિવસ માટે કામ હોય છે તો અમે આવી નથી શકતા, કારણ કે ભુજની ડાયરેક્ટ ફ્લાઇટ નથી, તો અમને અમદાવાદ અધરવાઇઝ વાય મુંબઈ આવવું પડે. તો મુંબઈથી પહેલાં ફ્લાઇટ હતી પણ અત્યારે એ પણ બંધ થઈ ગઈ છે, તો અમને 4-5 દિવસ બગડે છે અમારે કચ્છ આવવું હોય તો. ડાયરેક્ટ ફ્લાઇટ થાય તો ટાઈમ બચે, એટલે કનેક્ટિવિટી વધવી જોઈએ ભુજને કે કચ્છને ડેવલપ કરાવ્યું. કનેક્ટિવિટી વધારે હોય તો અમે ટ્રાવેલ પણ વધારે કરી શકીએ, 2 દિવસનું કામ તો આવી શકીએ. ભુજ મુંબઈથી ભુજની ફ્લાઇટ પણ જો હજી વધે તો સારું થાય, અને ડાયરેક્ટ જો ભુજને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવે તો બધા ગુજરાતી કચ્છી માટે બહુ સારું થઈ જાય. શું નામ છે તમારું અને તમે કેટલા વર્ષોથી શારજા? મારું નામ છે શાંતિલાલ કાનજી મેપાણી. અમે કચ્છ માધાપરના છીએ અને અમે અહીંયા છેલ્લા 30-35 વર્ષથી અહીંયા છીએ. મારા ફાધર 72 અહીંયા હતા, કાનજી રામજી મેપાણી મારા ફાધર નામ, KR મેપાણી તરીકે ઓળખાય છે ત્યાં કચ્છમાં. અહીંયા શેનું કામકાજ છે તમારું? અમારું મેઇનલી સ્ટીલ અને બિલ્ડિંગ મટીરિયલનું કામકાજ છે, અને સ્ટોકિસ છીએ અમે, અને અમુક આઇટમ અમે પોતે મેન્યુફેક્ચરિંગ કરી છીએ, અને GCC અને આફ્રિકાના મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ પણ કરીએ છીએ. છેલ્લા થોડા સમયથી વૈશ્વિક જે મંદીનો માહોલ છે એની વચ્ચે તમે કેવી રીતે ટકી રહ્યા છો, કેવો માહોલ જોઈ રહ્યા છો ભવિષ્યમાં? અત્યારે ફ્યુચરમાં એટલું બ્રાઇટ નથી દેખાતું, પણ એવું લાગે છે અમુક સમય પછી કદાચ ફ્યુચર થોડું ગ્રોથ થાય. અત્યારે ગ્રોથ ઓછું છે, અત્યારે સ્ટેબિલિટી બરાબર નથી અહીંયા. કેટલી અસર પહોંચી છે ધંધાને, શું લાગે? ધંધાને સારી એવી અસર પહોંચી છે. તમે છેલ્લા લાંબા સમયથી બિઝનેસ કરો છો, 30 વર્ષથી વધુ? હા, 30 વર્ષ. પ્રકારનો સમય પહેલાં આવ્યો છે કે ફર્સ્ટ ટાઈમ ફેસ કરો? ના, આવ્યો છે પહેલાં, 2008 હતો, એના પહેલાં હતો, એક બે વખત આવ્યો છે, પણ આ વખતે જરા વધારે લાગે છે ઇફેક્ટ. હવે જોઈએ હવે ફ્યુચર શું થાય છે.
વર્ષો તો અહીંયા છો, કચ્છ આવવા જવાનું થાય છે, કઈ રીતે સંકળાયેલા છો કચ્છ સાથે? એકદમ સંકળાયેલા છીએ કચ્છ સાથે, બધી સોશિયલ લાઈફમાં, બધી જગ્યાએ, બધી જગ્યાએ ડોનેશન બી અમે કરીએ છીએ બધી સંસ્થાઓમાં, અને વર્ષમાં 2-3 વખત આવવાનું હોય જ છે, અને ક્યારેક કામ હોય તો ગમે ત્યારે બી આવી શકીએ અને આવી જઈએ છીએ અમે. અત્યારે તો ખાસ કઈ એવું નજર નથી આવતું, પણ આ જે પ્રોપર્ટીનું છે એ તો અત્યારે બહુ મંદું છે. બીજા બિઝનેસમાં, ઇન્ડસ્ટ્રીને એના કાંઈ ગવર્મેન્ટ નવી સ્કીમો કાઢે તો એમાં કાંઈક નજર આવે, અધરવાઇઝ તો બહુ ઓછું છે. ઇન્ડિયામાં મોદી સાહેબ આવ્યા છે, તમને લાગે છે કે ઇન્ડિયામાં હવે ફર્ક પડશે ડેવલપમેન્ટમાં? હવે એ આપણે કાંઈ કહી ન શકાય, પણ ફરક પડે તો સારું છે, બધે ગ્રોથ થાય તો કન્ટ્રીનો બધાનો.